વેલકમ બેક સ્ટુડન્ટ શું ભરત ચોથો એ બીસી ક્લાસીસ ગાંધીનગર યુટ્યુબ ચેનલ પરથી આપણે ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટોપિક જ્યાં આપણે સ્ટોપ કર્યું છે એથી આપણે આગળ જોવાના છીએ સ્વાદ્ય તેર પોઈન્ટ એક આપણું પૂરું થઈ ગયું છે અને હવે આપણે સ્વાદ્ય તેર પોઈન્ટ એકની આગળના જે ચાર ઉદાહરણો છે એના વિશેની ચર્ચાઓ આપણે કરવાની રહેશે અને એની અંદરથી આજે બે ઉદાહરણો જોઈશું કારણ કે ઉદાહરણો બહુ લેન્ધી છે એટલા માટે આપણે ભાગલા પાડી દીધા છે તો બે ઉદાહરણ આજના વિડીયોમાં અને બે ઉદાહરણ એના પછીના વિડીયોની અંદર આવશે તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર એક કે રસીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો તે રંગેલો ન હતો એના ઉપર કલર કામ કરેલું નથી તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગવા માંગતો હતો નોર્મલ કે એને ભમરડા ઉપર કલર કરવો છે અને આ ભમરડો એક શંકુ ઉપર અર્ધ ગોળા જેવા ભાગથી બનેલો છે વાક્ય અહીંયા પકડવાનું છે ભમરડો કેવો છે શંકુની ઉપર અર્ધ ગોળો ફિટ કરેલો હોય તેઓ અને ભમરણાની કુલ ઊંચાઈ છે પાંચ સેન્ટીમીટર અને અર્ધ ગોળાનો જે વ્યાસ છે એ છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો ભમરણાને રંગવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો કશું નથી પણ આની અંદર આંકડાઓ જે એક એવા આપ્યા છે કે જેની અંદર આપણે ગણતરી થોડી સમજી વિચારીને કરવી પડે તો એ સમજવાની કોશિશ આપણે કરીશું આસાનીથી જુઓ અને જો શક્ય હોય તો જોડે જોડે લખતા બી રહો એટલે ખ્યાલ આવે ચલો આ થઈ ગયો એક બમરડો હવે એની ટોટલ ઊંચાઈ આપણી પાસે આપેલી છે કુલ ઊંચાઈમાં ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાં લોચા ના થઈ જાય થઈ ગયું અને આનો વ્યાસ કેટલો આપે છે ત્રણ પોઈન્ટ પાંચ આખો વ્યાસ એટલે અહીંથી અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે પણ આપણે વ્યાસ સાથે કોઈ સંબંધ નથી આપણે અમે સાંસની ગણતરી કરીએ છીએ ત્રીજા સાથે તો ત્રીજા જે છે આની કેટલી આપેલી છે તો ત્રણ પોઈન્ટ પાંચ તો એનો વ્યાસ છે અને એના અડધા કરીએ તો શું થઈ જશે એની ત્રીજા થઈ જશે તો હવે આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને કુલ પૃષ્ઠફળની ગણતરી કેવી રીતે કરવાની છે જુઓ તો અર્ધ ગોળા માટે આપણે શાની જરૂર પડે ખાલી ત્રીજાની તો એ તો છે જ પણ શંકુ માટે કોની જરૂર પડે પાય આર એલ એટલે એલ જોઈએ અને આર જોઈએ તો આર તો છે પણ એલ નથી

શંકુની ત્રિજ્યા છે આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ અને પ્રોસેસ આપણે શું સમજવાની છે તો શંકુ માટે આપણે વાત કરીએ તો શંકુની ઊંચાઈ આપણે જોઈએ છીએ તો ચલો શંકુની ઊંચાઈ કેવી રીતે નક્કી કરીશું તો ટોટલ ઊંચાઈ એટલે શું તો શંકુની ઊંચાઈ અને પ્લસ આ અર્ધ ગોલકની ત્રીજા થશે કારણ કે આટલો ભાગ અને આ આખો ભાગ એટલે આખો ભાગ બનશે તો હવે શું કરવાનો અગર આખો ભાગ જાણીએ છીએ એમાંથી આટલો કાઢી નાખીએ તો જે વધ્યો અહીંયા હશે સિમ્પલ ભાષામાં સમજાવું છું જુઓ ચલો હજી કોઈને બેજામાં ના ઉતરતું માનો કે આખું માપ દસ છે અને આટલું માપ ધારો કે ચાર છે તો બોલો તમને ખબર પડે એકદમ નોર્મલ સ્ટુડન્ટ હોય ને એને ખબર પડે કે આ માપ છ હશે કેવી રીતે ખબર પડી તો આખા ટુકડામાંથી આટલો ભાગ કાઢી નાખ્યો એટલે આ ભાગ વધ્યો

તો ચાલો કુલ ઊંચાઈ આપણી પાસે કેટલી છે પાંચ સેન્ટીમીટર અને આનું માપ કેટલું છે તો આપણી પાસે ઓલરેડી છે જ કેટલા ત્રણ પોઈન્ટ પાંચ અને ભાગ્યા બે હવે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બેના અડધા કરવા પડે પહેલાં પછી બાદ બાકી થશે અને અગર એવું ન કરવું તો પાછું લસા લેવો પડે અને લસા લઈને બાદ કરીને છેલ્લે બે વડે ભાગવા તો પડશે જ તો પહેલાં ભાગી દઈએ તો ધારો કે ત્રણ પોઈન્ટ પાંચને બે વડે ભાગીએ તો શું થશે બે વડે ભાગવાના ડાયરેક્ટ ના ખબર પડતી હોય તો પાંત્રીસના અડધા કરો કેટલા થાય સત્તર દુ ચોત્રીસ એટલે સાડા સત્તર થાય કેટલા થાય સાડા સત્તર પણ એનો એક પોઈન્ટ કાપવાનો છે એટલે કેટલા થશે એક પોઈન્ટ પંચોતેર અને હવે આ બંનેની બાદ બાકી કરવાની તો અગર પાછી હજી કોઈને પોઈન્ટવાળી બાદ બાકી ન આવડે તો શું કરવાનું શીખવાડ દઉં છું જુઓ જ્યારે પોઈન્ટવાળી બાદ બાકી કરવાની હોય ત્યારે પોઈન્ટ ના હોય તો છેલ્લે પોઈન્ટ મૂકવો પડે કેટલો પોઈન્ટ મૂકવાનો એક સંખ્યાની અંદર જેટલા હોય કેટલા આંકડા આની અંદર પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે આમાં પણ આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા મૂક્યા બે ઝીરો મૂક્યા હવે આની બાદ બાકી કરી દો જેમ નોર્મલ કરતા હોય એ રીતે અને અહીંયા ખાલી પોઈન્ટ મૂકવાનો તો કેટલા થશે દસકો લઈએ નવડો લઈએ અને અહીંયા ચાર તો આ વધશે ત્રણ અહીંયા વધશે બે અને અહીંયા વધશે પાંચ તો આપણો જવાબ કેટલો આવી ગયો ત્રણ પોઈન્ટ પચીસ પણ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય એ આવી બધી મગજ મારી મના પડે સીધું આ રીતે ગણતરી કરે પાંચમાંથી એક જાય તો ચાર અને પછી શું કરશે પોઈન્ટ પંચોતેર ગાડો તો કેટલા વધશે ત્રણ પોઈન્ટ પચીસ આવી ગયો જઈ શકીશું બાકી એના સિવાય કામ નહીં ચાલે માટે શું કરીશું ચલો જુઓ એલ એલ કેવી રીતે શોધવાનો તો યાદ કરો એલ ઇઝ ઇક્વલ ટુ એચ નો સ્કવેર પ્લસ નો સ્કવેર અને આ બાજુ છાપરું સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પણ આ બાજુ વર્ગ ના કરીએ તો સામે શું કરવું પડે વર્ગ મૂળની નિશાની મૂકવી પડે ચાલો સાબાસ હવે શું થશે એચનો વર્ગ દેખાય અહીંયા આનો વર્ગ કરવાનો આગળ બી કહ્યું હતું કે કિંમતો ડેન્જર છે બસ એ ડેન્જર કિંમતોને આપણે સરળ કેવી રીતે બનાવવાની છે એટલી વસ્તુ આવડી ગઈ તો દાખલો રમત વાત થઈ જશે આની કિંમત હમણાં આપણે શોધી હતી કેટલી હતી એક પોઈન્ટ પંચોતેર એક પોઈન્ટ સાત પાંચ વંચાય જોકે આને અને એનું શું કરવાનું વર્ગમાં લેવાનું તો હવે આ ત્રણ ત્રણ આંકડાની સંખ્યાનો વર્ગ કરવાનો છે નોર્મલ છે એબી કેવી રીતે શીખવાડું છું જુઓ કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક જ્યારે પાંચ હોય તો એનો વર્ગ કરવાની એક શોર્ટકટ ટ્રીક છે ને એનો વિડીયો બી મેં બનાવેલો છે ડિસ્પ્લે ઉપર ટીક કરો એટલે ઉપર એક આઈ બટન દેખાશે અને એની અંદર તમને આનો વિડીયો મળશે જો જોઈએ તો ચલો જુઓ છેલ્લે કોણ છે પાંચ તો કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો જ્યારે પાંચ હોય એનો જ્યારે વર્ગ કરવો હોય તો છેલ્લે પહેલાં પચીસ મૂકી દેવાના આને સ્વાહા મેથડ કહેવાય જ્યારે છેલ્લે પાંચડો હોય ત્યારે શું મૂકવાનું સ્વાહા યાની પચીસ મૂકી દેવાના હવે પાંચડાની આગળવાળી સંખ્યાઓ જોવાની કોણ છે બત્રીસ બત્રીસ જ્યારે આગળ આપેલા હોય તો શું કરવાનું બત્રીસ અને એના પછીનો એક આંકડો એટલે કોણ આવશે તેત્રીસ તો બત્રીસનો તેત્રીસનો ગુણાકાર કરીને આની આગળ મૂકી દેવાનો તો ફરી પાછું તો આ તો ગુણાકાર મોટો થઈ ગયો બત્રીસનો તેત્રીસનો ગુણાકાર એમાં શોર્ટકટ છે શોર્ટકટ યાની કે કોઈપણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવો હોય તો ફરી પાછું ડિસ્પ્લે ઉપર ટચ કરો એટલે એક આઈ વાળી બટન આઈ દેખાશે અને એના અંદર તમને આનો વિડીયો મળી જશે તો શું કરવાનું આના ભાગલા પાડી દેવાનું અગિયાર તરી તેત્રીસ તો આપણે શું કરવાનું પહેલાં ત્રણ સાથે ગુણાકાર કરો પછી અગિયાર સાથે કરીશું તો આનો ત્રણ સાથે ગુણાકાર તો સિમ્પલ છે ત્રણ દુ છ અને ત્રણ તરી નવ હે અગિયાર સાથે ગુણાકાર કરવો તો આ બંનેને જુદા જુદા લખવાના અને વચ્ચે બંનેનો સરવાળો યાની કે નવ અને છ પંદર થાય પણ એક જ આંકડો અહીંયા મૂકવાનો તો કેટલા હશે દસ છપ્પન તો અહીંયા થઈ ગયા દસ છપ્પન અને બે પોઈન્ટ પોઈન્ટ પછી બે આંકડા હોય તો અહીંયા ચાર આંકડા કપાશે તો દસ પોઈન્ટ પાંચ છ બે પાંચ જવાબ આવી ગયો આનો આનો વર્ગ આટલો આવ્યો હવે આનો વર્ગ કરવાનો એકસો પંચોતેરનો વર્ગ કરો પેલા તો છેલ્લે પાંચ હોય એટલે સ્વાહા પચીસ તો મૂકી દેવાના હવે સત્તર પછી અઢાર સત્તર પછી અઢાર એ મેથડ અહીંયા બી લગાડી શકાતી હતી પણ મેં નથી લગાડી થોડો આંકડો મોટો છે એનો વર્ગ આપણે સામાન્ય રીતે જાણતા નથી એટલા માટે અહીંયા સત્તર છે સત્તર પછીની અઢાર સાથે જ્યારે ગુણાકાર કરવો હોય તો સત્તરનો ને અઢારનો ગુણાકાર કેટલો થાય અગર ડાયરેક્ટ જાણવું હોય તો આ બધી શોર્ટકટ ટ્રીકો છે કોઈ પણ સંખ્યાના ક્રમિક સંખ્યા સાથે ગુણાકાર કરવો હોય તો નાની સંખ્યાનો વર્ગ કરવાનો શું નાની સંખ્યાનો વર્ગ કરવાનો નાની સંખ્યા એડ કરવાની કેમ આવું કરીએ કે સત્તર સત્તર આપણે અઢાર વખત કરવાના તો સત્તર ગુણ્યા સત્તર કરીએ એટલે સત્તર 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 વખત તો થઈ ગયા અને એક વખત સત્તર એડ કરો કેટલી વખત થઈ ગયા અઢાર વખત તો સત્તરનો વર્ગ કેટલો થાય યાદ કરો બસો ને અને ફરી એમાં સત્તર એડ કર દો તો કેલા થશે સોળ વધી એક અને ફરી અહીંયા કેલા થશે નવ અને અહીંયા બસો છન્નું આવી ગયા દસ થશે અને વધી એક તો ત્રણસો છ આવશે કેટલા આવશે ત્રણસો છ તો અહીંયા ત્રણસો ને છ આપણે મૂકીશું અને કેટલા પોઈન્ટ બે આંકડા હોય તો ચાર આંકડા તો આટલા આખાનું આપણે વર્ગમૂળ શોધવાનું છે હવે પાછો આનો હજી સરવાળો કરવાનો તો સરવાળો કેવી રીતે કરીએ જુઓ તો કેટલા છે આપણી પાસે અહીંયા ત્રણસો ને છ અને પચીસ અને અહીંયા કેટલા છે છપ્પન પચીસ અને આગળ છે દસ તો આનો સરવાળો કરો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ ચલો પાંચ આપણે સામાન્ય રીતે કાઢી નાખીએ છેલ્લો જીરો સામાન્ય રીતે કાઢી નાખીએ હવે પાછું ફરી અંદર હસ્ય છે કે જ્યારે પોઈન્ટ પછીના સંખ્યા જે હોય ને એ બેકી સંખ્યામાં આંકડા હોવા જોઈએ કેવા હોવા જોઈએ બે કઈ સંખ્યામાં હવે કોઈ એમ કે ઝીરો ગાડ્યો શું કરવા ઝીરો ગાડ્યો ડબલ ઝીરો હોવો જોઈએ એક ઝીરોથી કામ ના ચાલે એટલે ઝીરોને આપણે અવગણી નાખ્યો હવે અહીંયા પોઈન્ટ પછી કમસે કમ બે કઈ સંખ્યામાં આંકડા હોવા જોઈએ એકી સંખ્યામાં આંકડા નહીં ચાલે મતલબ બે હોવા જોઈએ ચાર હોવા જોઈએ છ હોવા જોઈએ તો આપણે અહીંયા જે આપેલું છે પાંચડું એને પણ આપણે દૂર કરી નાખીએ કારણ કે પોઈન્ટ પછી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે એની વેલ્યુ સમથિંગ ના બરાબર કહી શકાય એટલે આપણે એને બી હટાવી નાખ્યા હવે કેટલા વધે આપણી પાસે તેર બાર ચલો હવે

કેવી સંખ્યા શોધવાની નજીકની સંખ્યા નજીકની સંખ્યા કેવી રીતે નક્કી કરીશું જુઓ ધ્યાનથી તો આપણે ધારો કે પાંત્રીસ નો વર્ગ કરો હવે કોઈ એમ કે ખબર કઈ રીતે પડી કે પાંત્રીસનો વર્ગ કરવાનો બતાવું છું જુઓ માનો કે ત્રીસનો વર્ગ કરો તો કેટલા થશે આ પોઈન્ટને ભૂલી ગયા થોડી વાર ત્રીસનો વર્ગ કરો તો કેટલા થાય નવસો ચાલીસ નો વર્ગ કરો તો કેટલા થાય સોળસો એટલા માટે મેં કોની પસંદગી કરી બંનેની વચ્ચેની સંખ્યા પાંત્રીસ તો પાંત્રીસની નીચે હોય તો હવે નીચે વિચારીશું ઉપર હશે તો ઉપર તો પાંત્રીસનો વર્ગ કરવાની શોર્ટકટ ટ્રીક આપણે હમણાં શીખ્યા છે છેલ્લે પાંચ હોય તો પચીસ અને અહીંયા ત્રણ હોય તો ત્રણ ચોખ્ખું કેટલા થાય બાર તો આનો જવાબ કેટલો આવે બાર પોઈન્ટ પચીસ થાય તો આ બાર પોઈન્ટ પચીસ કરતાં સંખ્યા મોટી કે નાની મોટી તો હવે આપણે શું વિચારવાનું છત્રીસનો વર્ગ કરી જુઓ હવે પાછો છત્રીસનો વર્ગ કરીએ તો ફરી કેટલો સમય લાગે તો આની ઓલરેડી શોર્ટકટ ટ્રીકો છે જ કેટલી થાય જુઓ છેલ્લા છ છે એટલે છનો વર્ગ છત્રીસ વધી આવશે ત્રણ આ બધાનો ગુણાકાર કરો છ તરી અઢાર અને અઢાર દુ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને વધી ફરી આવશે કેટલી ત્રણ અને ફરી ત્રણનો વર્ગ કરો તો ત્રણ તરી નવ નવ અને ત્રણ એટલે કેટલા થાય બાર તો આ બધી વર્ગ કરવાની શોર્ટકટ ટ્રીકો છે ખબર હોય તો જ તમે આસાનીથી સરળ રીતે દાખલાઓ ગણી શકો હવે અમુક લોકો કહેતા હોય છે કે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ બધા સારા એવા માર્ક્સ લાવે જલ્દી દાખલાઓ ગણી શકે એમને બધું આવડતું હોય એટલે એ લોકોનો સમય થોડો બચે અને એ લોકો પેપર પૂરું કરી શકતા હોય છે અને બાકી લોકોને પેપરમાં સમય ખૂટતો હોય કારણ કે એ લોકો આ બધાની અંદર મજૂરી કરવા બેસે એટલે એમનો સમય જતો રહે છે બાકી કશું ના કરવું હોય તો શું કરવાનું ખબર હોય કે આવો દાખલો બેઠો પૂછાણો છે તો ગોખણપટ્ટી કરવાની ચાલુ કરવી પડે જો સમજી ના કરવું હોય તો પણ ગોખણપટ્ટી ગણિતમાં સક્સેસ નહીં જાય એ બી ભેગું છે ચલો તો બાર છન્નું તો અહીંયા કેટલા છે તેર બાસઠ નો મતલબ હજી મોટી સંખ્યા લેવી પડે તો આપણે વિચારીએ સાડત્રીસ વિશે ચલો તો સાડત્રીસનો વર્ગ કેટલો થશે તો સાત સિત્તા ઓગણપચાસ વધી ચાર સાત એકવીસ દુ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ અને વધી આવશે ફરી ચાર અને અહીંયા કેટલા છે ત્રણ ત્રણનો વર્ગ નવ નવથી દસ અગિયાર બાર અને તેર તેર પોઈન્ટ કે છ નવ તો આ કેટલા છે બાસઠ શું લાગે જોડે આવી ગયું જોડે આવી ગયું મતલબ કે એલની કિંમત કેટલી આવી જશે કેટલાનો વર્ગ કર્યો તો આપણે સાડત્રીસનો એટલે કે ત્રણ સેન્ટીમીટર છે ને આ એટલા માટે આ દાખલાઓ એટલે ઓકવર્ડ થઈ જાય છે કે આ સંખ્યાઓ એવી આપી છે કે જેનું આપણે શાંતિથી સરળ રીતે ગણતરીઓ નથી કરી શકતા એટલા માટે થોડા ડેન્જર દેખાય છે તો વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરશો તો બધું આવડશે તો શું હતું અહીંયા એલ શોધવાનો હતું તો એલ બરાબર શું આવશે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એચની અને આરની કિંમત શોધી બંનેના આપણે વર્ગ મૂકી દીધા અને વર્ગ મૂક્યા પછી બંનેનો સરવાળો કર્યો અને બંનેનો સરવાળો કર્યા પછી આનું વર્ગમૂળ શોધવું છે તો આનું વર્ગમૂળ આપણે અંદાજે મેળવી શકીએ છીએ આ ત્રણ પોઈન્ટ સાત પણ શ્યોર નથી તો હવે આપણે શું કરવાનું તો હવે પછીની જે પ્રોસેસ છે ને ભાઈ એ એકદમ આસાન છે હવે કશું નથી જે રહસ્ય હતું એ આમાં હતું વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીએ ચલો તો હવે શું આવશે કે ભમરડાની કુલ સપાટીનું પૃષ્ઠફળ ભમરડાની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર કોનું આવશે શંકુનું પૃષ્ઠફળ શંકુનું પૃષ્ઠફળ અને પ્લસ કોનું ઉપર જે અર્ધગોલક હતો એનું તો અર્ધ ગોલકનું પૃષ્ઠફળ ચલો શંકુ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું હતું પાય આર એલ અને આનું સૂત્ર શું હતું ટુ પાય આર નો સ્કવેર ચાલ આવી ગયો જે સરખા ઘટકો છે ને બહાર લઈ લો તો શું આવશે પાય આર બહાર તો અહીંયા કેટલા વધ્યા એલ અને અહીંયા પાય ગયા એક આર ગયો એક આર વધ્યો તો ટુ આર ચલો પાયની કિંમત કેટલી છે કંઈ નથી કીધું તો સપ્તમાન આરની વેલ્યુ કેટલી છે યાદ કરો તો વેલ્યુ આપણે લીધી હતી આને હજી જો સરળ ભાષામાં ફેરવવું હોય તો શું કરી શકાય જુઓ ત્રણ પોઈન્ટ પાંચ નો મતલબ શું થાય સાત ભાગ્યા બે અને નીચે બે તો હતા આ બે નીચે જશે તો શું થશે સાત ના છેદમાં ચાર થાય કેટલા થાય સાતના છેદમાં ચાર અથવા એક પોઈન્ટ નીચે મૂકીએ તો પાંત્રીસ ભાગ્યા વીસ થશે ને પાંત્રીસ ભાગ્યા વીસની અંદર પાંચ પાંચ ઉડાડીએ તો પણ સાત ભાગ્યા કેટલા આવશે ચાર તો હું સીધા સાત ભાગ્યા ચાર લખું છું કેટલા સાત ભાગ્યા ચાર વિડિયો ડાયરેક્ટ ઉડાડશો તો ખબર નહીં પડે સ્ટેપ બાય સ્ટેપ જશો તો બધું આવડશે ચલો એલ એલ કેટલા છે આપણે હમણાં અહીંયા નક્કી કર્યા હતા ત્રણ પોઈન્ટ સાત હવે ટુ ના એમ અને આર આર એટલે આપણે હમણાં જ લખ્યા કેટલા હતા સાતના છેદમાં ચાર ચલો હવે ઉડાડો સરખા કટો તો સાત સાત કેન્સલ બે અહીંયા વધશે તો અગિયાર દૂના બાવીસ તો ઉપર કેટલા વધ્યા અગિયાર અને નીચે વધ્યા બે તો અહીંયા કેટલા વધ્યા ત્રણ પોઈન્ટ સાત અને અહીંયા ફરી બગડો બગડો કેન્સલ થશે આ બંનેનો ભાગાકાર કરીએ તો કેટલા થશે ત્રણ પોઈન્ટ પાંચ કેટલા થશે ત્રણ પોઈન્ટ પાંચ ચલો હવે ગણતરી કરીએ તો અહીંયા કેટલા થશે અગિયારના ભાગ્યા બે એમના એમ આ બંનેનો સરવાળો કરી જુઓ સાત પાંચ બારનો બગડો વધી એક અને અહીંયા ત્રણ ત્રણ છ અને એક એટલે સાત બોતેર સમજવાના બોતેરના અડધા કરીએ કારણ કે બે વડે ભાગવાના છે તો બોતેરના અડધા કરીએ તો કેટલા થશે ત્રણ પોઈન્ટ છ અને છત્રીસનો ગુણાકાર અગિયાર સાથે કરવો છે તો છત્રીસનો ગુણાકાર અગિયાર સાથે કરવા માટે શું કરવાનું બંનેને અલગ અલગ લખવાના અને વચ્ચે બંનેનો સરવાળો કરવા અને એક પોઈન્ટ કાપવાનો છે તો અહીંયા શું આવી જશે સેન્ટીમીટરનો સ્કવેર આટલો દાખલો છે તમને બહુ ડેન્જર દાખલો લાગતો હશે પણ હકીકતમાં નથી કિંમત થોડી ઓકવર્ડ છે એટલે એવું લાગે છે પ્રેક્ટિસ કરો જાતે કરો અને આવા દાખલા ઓલરેડી કર્યા છે આપણે કે જ્યારે શંકુ હોય ને ઉપર ગોળાકાર ભાગ હોય એનું પૃષ્ઠફળ શોધવા માટે શું કરતા હતા શંકુનું શોધવાનું અર્ધગોલકનું શોધવાનું તો શંકુનું તો આપણે શોધી કાઢ્યું આગળ શોધતા હતા પછી અર્ધગોલકનું શોધતા હતા તો એ પણ આપણે શોધી શકીએ પણ પ્રોબ્લેમ આની અંદર ક્યાં છે કિંમતો હરખી નહીં આપી પોઈન્ટવાળી આપી છે એ એલ શોધવા માટે થોડી તકલીફ પડી છે તો એટલા માટે દાખલો ડેન્જર લાગે છે બાકી હકીકતમાં નથી તો જેટલી આસાનીથી સમજવાની કોશિશ કરશો એટલું તમને સરળ પડશે તો અર્ધગોલકની ત્રીજા અને સંકુળની ત્રિજ્યા સરખી હતી એ આપણે પહેલાં મેળવી લીધી કુલ ઊંચાઈ આપણી પાસે કેવી રીતે મેળવવાની છે સંકુળની ઊંચાઈ તો ટોટલમાંથી અર્ધગોલકની ત્રિજા બાદ કરો એટલે આપણને એની ત્રિજા મળી ગઈ ઊંચાઈ મળી ગઈ અને ઊંચાઈ મળ્યા પછી આપણે શું શોધવાનું છે એલ તો એલ કેવી રીતે શોધવાનો છે તો સિમ્પલ વસ્તુ છે કે એનું જે સૂત્ર છે સૂત્ર પ્રમાણે કામ કરો એટલે આ મળી જશે અને અંદાજે તમને ગણતરી કરતાં આવડવું જોઈએ અને એના પછીની જે પ્રોસેસ છે એમાં કંઈ નવું નથી ખ્યાલ આવી ગયો ચાલો નેક્સ્ટ દાખલો કરીએ છીએ ચલો હવે ઉદાહરણ નંબર બે ની આપણે વાત કરીએ તો આકૃતિ અંદર એક આપેલી છે અને એ આકૃતિની અંદર એક સો પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે બે વસ્તુઓ છે એક સમઘન અને બીજો છે અર્ધગોલક અને આ સો પીસનો પાયો સમગન છે એટલે કે જે નીચેનો જે ભાગ છે એ સમગન છે અને તેની પ્રત્યેક ધાર જે છે એ પાંચ સેન્ટીમીટર લાંબી છે એટલે સિમ્પલ વસ્તુ સમજીએ કે સમઘનની અંદર બાજુનું જે માપ છે એ પાંચ સેન્ટીમીટર છે અને ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર વાળો ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર વ્યાસ વાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે ત્યાં નીચેનો જે પાયો છે સમઘન અને સમઘનની ઉપર જ્યારે અર્ધગોલક ગોલક મૂકીએ છીએ એ સહેજ નાનો છે અને હવે એ સો પીસનું આપણે કુલ પૃષ્ઠબળ શોધવાનું છે હવે સિમ્પલ વસ્તુ સમજવાની કોશિશ કરજો માનો કે કોઈક આ સમઘન છે સમઘનની ઉપર જ્યારે આપણે અર્ધગોલક મૂકીએ છીએ તો એની સાઈઝ એના આ બાજુ જેટલી નથી આગળ જે દાખલા કરે એ બધામાં શું હતું આની ધાર જેટલી છે એટલી ને એટલી હતી પણ આની અંદર શું છે સેજ નાનું છે તો હવે જ્યારે ઉપર મૂકીશું તો એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ પાંચ બાજુ એ પાંચે પાંચ બાજુ તો આખી ગણવાની છે પણ છઠ્ઠી જે બાજુ છે છઠ્ઠી બાજુ આખી ગણવાની નથી માનો કે સિમ્પલ વસ્તુ વગર આપણે સમજીએ કે આ સમઘન છે સમઘનની ઉપર જ્યારે આપણે આમ આ જ્યારે એક અર્ધગોલક મૂકીએ છીએ ત્યારે શું થશે કે આટલો જે ભાગ છે ગણવાનો આ બાજુનો ભાગ છે ગણવાનો આ બાજુનો ભાગ છે બધા ગણવાના પણ આની નીચેનો જે ભાગ છે એ આપણે ગણવાનો નથી એટલે કે જે આની નીચેનો જે ભાગ છે એ નહીં ગણી શકીએ કારણ નહીં ગણી શકીએ શું તો જ્યારે આપણે આમ આવીશું તો હવે અહીંથી કલર કરવાનો છે ત્યારે શું થશે આમ જઈશું આપણે અથવા એની સપાટી ઉપર કંઈ ઢાંકવાનું છે આમ જઈશું તો એની નીચેનો જે ભાગ રહેલો છે એને આપણે ગણીશું નહીં તો આનો ભાગ કેવી રીતે ગણીશું તો આખા પાંચ ભાગનો પહેલાં સરવાળો કરી દઈશું પછી અર્ધ ગોલકની વક્ર સપાટી જોઈશું અને પછી જે અર્ધ ગોલકનું જે તળિયું છે એને આપણે શું કરી દઈશું વાત કરી દઈશું બસ આટલું રહસ્ય જો તમે સમજી જાઓ તો દાખલો એકદમ આસાનીથી પતી જશે તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ તો આની અંદર ઉદાહરણ બેમાં સૌથી પહેલાં શું કરીશું આપણે તો કુલ પૃષ્ઠફળ આપણે લખી દઈએ છીએ અને આકૃતિ દોરવી હોય તો ટેમ્પરરી આપણે દોરી શકીએ જુઓ ખાલી ઉપરના ભાગની દોરું છું બાકીના કોઈ ભાગની આપણે આકૃતિ નહીં દોરીએ તો આ ભાગ છે એની અંદરનો ભાગ જે છે આવી રીતે કરદકો લગાવશે તો આનો જે વ્યાસ આપેલો છે એ કેટલો છે તો ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર છે અને આની જે ટોટલ જે લંબાઈ છે એ કેટલી છે પાંચ સેન્ટીમીટર છે ખ્યાલ આવી ગયો તો હવે આપણે શું કરવાનું છે તો આ ઉપરવાળો ભાગ છે આ બધા ભાગનું ગણવાનું છે પણ આના નીચેનો જે ભાગ છે એનું ગણવાનું નથી તો પહેલાં આપણે આખાનું ગણી કાઢીશું પછી આ વર્તુળનું શું કરી દઈશું બાદ કરી દઈશું તો ચલો હવે આપણે વાત કરીએ કે કુલ પદાર્થનું પૃષ્ઠ પદાર્થનું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અર્ધ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને પ્લસ માઇનસ પ્લસ નહીં અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ કારણ કે વર્તુળાકાર રીંગ જેવું થાય છે એટલે આપણે એને શું લઈએ છીએ ક્ષેત્રફળ લઈ લઈએ છીએ ખ્યાલ આવી ગયો અને કવ સપાટી હોય તો સામાન્ય રીતે આપણે શું લઈએ છીએ પૃષ્ઠફળ અને સિક્સ એલ સ્કવેર પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી અર્ધગોલક અને વક્ર સપાટી એટલે શું હતું વર્તુળ પાય આર તો અહીંયા શું આવશે ટુ પાય આર થઈ ગયું આટલું કામ હવે

ત્રીજા આવશે પણ પાછો ત્રીજાનો વર્ગ છે અને વર્ગ હોય તો આપણે એને કેટલી વખત લખીશું બે વખત લખીશું બસ હવે આપણું કામ પૂરું થઈ ગયું હવે ખાલી આનું સાદરૂપ આપવાનું રહ્યું તો જુઓ અહીંયા બે બે કેન્સલ તો કેટલા વધશે અગિયાર અહીંયા કંઈક ઉડે છે સાત છગ કેટલા થાય બેતાલીસ તો અહીંયા કોણ વધશે છ વધશે પણ એક પોઈન્ટ કાપવાનો છે તો શું થઈ જશે જીરો પોઈન્ટ છ બરાબર હવે શું થશે તો હજી અહીંયા ઉડે છે જુઓ આ કેટલા છે બે બે બેગર અહીંયા ઉડાડીએ તો કેટલા થશે એકવીસ દુ બેતાલીસ પણ એક પોઈન્ટ કાપીએ તો કેટલા થશે બે પોઈન્ટ એક અને જો કોઈને આવું ન આવડે તો શું કરવાનું બેતાલીસ ભાગ્યા બે છે એની જગ્યા વીસ કરવાના કારણ અહીંયા એક પોઈન્ટ હતો એટલે નીચે શું મૂકી દેવાનો ઝીરો અને એવું ને એવું ફરી અહીંયા કરવાનું કે બેતાલીસના છેદમાં કેટલા થશે વીસ અને અહીંયા કેટલા હતા બાવીસ સપ્તમાંશ તો હતા જ હવે ઉડાડી શકો બરાબર ને હવે આગળ જોઈએ તો આ કેટલા છે છ અને પાંચનો વર્ગ એટલે કેટલા થઈ જશે પચીસ અને પ્લસ અહીંયા વધ્યા અગિયાર નીચે તો કંઈ છે જ નહીં તો એકવીસ ગુણ્યા છ ગુણ્યા અગિયાર કરવાના રહ્યા તો એકવીસ ગુણ્યા છ કેટલા થશે તો એકવીસ છ કરો તો છ એકાદ છ અને છ દુ બાર થઈ ગયું હવે કોઈપણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર એ કઈ રીતે કરવાનો હમણાં મેં આગળ વિડીયો એક સજેસ્ટ કર્યો તો એ જોઈ લેજો હજી બાકી હોય તો પહેલાં બંનેને શું કરવાના જુદા જુદા લખવાના હવે આ બંનેનો સરવાળો તો કેટલા થશે આઠ અને હવે આ બંનેનો સરવાળો તો કેટલા થશે ત્રણ તો આનો જવાબ કેટલો આવી ગયો તેર છ્યાસી કેટલા પોઈન્ટ કાપવાના એક પોઈન્ટ અહીંયા ને એક પોઈન્ટ અહીંયા તો કેટલા પોઈન્ટ થશે બે પોઈન્ટ કપાઈ જશે હવે આ બંનેનો ગુણાકાર કરો તો પચીસ છગ દોઢસો થાય કેટલા થાય દોઢસો તો પચીસ છગ દોઢસો લે એકસો પચાસ અને અહીંયા આવશે તેર પોઈન્ટ છ્યાસી બંનેનો સરવાળો કરો તો ચલો છ્યાસી તો એમના એમ રહેશે કારણ કે પોઈન્ટ પછીની સંખ્યાની ગણતરી આની સાથે નહીં થાય અને કદાચ કોઈને શીખવું હોય તો જુઓ દોઢસો પોઈન્ટ ઝીરો ઝીરો અને અહીંયા તેર પોઈન્ટ છ્યાસી કારણ કે પોઈન્ટ પછી જો કોઈ આંકડા ના હોય મતલબ કે પાછળ કોઈ આંકડા ના હોય તો શું મૂકવાનો સરવાળો કરવાનો એમાં તો આટલું કામ આપણે પૂરું કરી શકીએ છીએ હવે અહીંયા આની અંદર શું બતાવવાનું છે કે જે આપણી પાસે સો પીસ છે એનું કુલ પૃષ્ઠફળ શોધવું હતું આટલું હોય તો અહીંયા એક વાક્ય લખવું પડે કે આમ સો પીસનું નું કુલ પૃષ્ઠફળ કેટલું થાય છે એકસો ત્રેસઠ પોઈન્ટ છ્યાસી એટલે કે આઠ છ વાસ્તવમાં અને છ્યાસી બે નાવન તો અહીંયા આપણો આ ટોપિક પૂરો કરીએ છીએ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરો એકદમ નોર્મલ ટોપિક છે પણ આની અંદર મેઇન વસ્તુ શું સમજવાનું છે કે સમગ્રની ઉપર જ્યારે અર્ધગોલક મૂકીએ છીએ ત્યારે એનું તળ્યું જે છે એને આપણે બાદ કરવું પડે પણ લોકો બાદ કરવાનું ભૂલી જાય છે તો એ મિસ્ટેક તમે નહીં કરો એવી આશા રાખીશું તો ચલો અહીંયા વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ અને હજી એક વખત સમજાવી દઉં છું કે કુલ પૃષ્ઠફળ છે સમઘનનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની સપાટી અને એની અંદરથી એનો પાયો બાદ કરવો પડે અને એ બધાની અંદર એનું સૂત્ર મૂકી રાખવાનું સજાતીય પદ હોય કે એની ગણતરી પહેલાં કરી દેવાની અને એની ગણતરી જ્યારે પહેલી થશે પછી સાદુરૂપા પણ અહીંયા ન ખબર પડે તો અહીંયા કરીએ તો પણ એનું એ જ રહેશે એમાં કોઈ ફરક નહીં પડે અને ફરી પાછું આગળ સ્ટેપ બાય સ્ટેપ જઈએ એટલે આપણું ટોપિક અહીંયા પૂરો થઈ જશે તો ચલો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો જ હશે વિડીયો લાઇક જરૂર કરી દેજો અને હા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર અગર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને જેટલા પણ વિડિયો અપલોડ કરીએ છીએ બધા જ નોટિફિકેશન તમને મળે અને તમે દરેક વિડીયો જોઈ શકો અને જો જોડાયેલા રહેશો તો છેલ્લે સુધી તો તમારું દસમા ધોરણનું જે પરફોર્મન્સ જે હતું એના કરતાં ખૂબ જ સારું ઉપર જવાની શક્યતાઓ રહેલી છે ચલો ફરી મળીશું આ વીડિયો સાથે ગુડ બાય જય હિન્દ